સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. સર, આજે આપની સમક્ષ મારા ક્લાયન્ટની એક એવી દર્દનાક કથા આપની સમક્ષ રજૂ કરવા માંગુ છું કે જેનાથી તેની જિંદગી માત્ર છિન્ન ભિન્ન નથી થઈ ગઈ પણ નર્ક જેવી બની ગઈ છે. સુપ્રીમ કોર્ટે નોંધ્યું છે કે જ્યારે વ્યક્તિનું મર્ડર થાય છે ત્યારે માત્ર વ્યક્તિના શરીર પર હુમલો થાય છે, પણ જ્યારે બળાત્કાર થાય છે ત્યારે વ્યક્તિના આત્મા પર પ્રહાર થાય છે. મારી ક્લાયન્ટ બાવરી દેવી 31મી તારીખની રાત્રે હાઈવે પર પોતાના ગામ જવા માટે વાહનની રાહ જોઈને બેઠી હતી ત્યારે રણકપુર ગ્રામ્ય વિભાગના સેકન્ડ PI મિસ્ટર ત્યાં આવ્યા. એમણે બાવરીને ગાડીમાં લિફ્ટ લેવાનું કહ્યું. બાવરી દેવી ગાડીમાં બેસી ગયા અને ત્યારે એમણે એની ઉપર બળાત્કાર ગુજાર્યો. એક મિનિટ જજ સાહેબ, વકીલ મેડમ મારા ક્લાયન્ટ વિશે આવી રીતે કોઈ પણ પ્રકારના આક્ષેપો કરી શકે. તમે મારા ક્લાયન્ટ પર આવી રીતે આરોપ લગાડી શકો નહીં. તમે સમજવાનો પ્રયત્ન કરો. પ્લીઝ પ્લીઝ સ્ટેન્ડ આવી રીતે તમે મિસ્ટર રાહુલ શાસ્ત્રી કામ ડાઉન, એમની વાત પૂરી થવા દો. જજ સાહેબ, મારા ક્લાયન્ટ પર આ મેડમ ખોટા આક્ષેપો કરી રહ્યા છે. મિસ્ટર રાહુલ, તમારો વારો આવશે ત્યારે પ્રતિકાર કરજો. પણ જજ સાહેબ, પ્લીઝ 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 પ્લીઝ. મિસિસ આશા દેવી, પ્લીઝ. થેન્ક યુ સર. મિસ્ટર એ બળાત્કાર ગુજાર્યો ત્યારબાદ બાવરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગઈ. ત્યારે મિસ્ટર એને પૈસાની લાલચ આપી અને જ્યારે બાવરી દેવી પૈસા લેવા સંમત ન થયા ત્યારે એને ધુતકારીને બહાર કાઢી મૂકવામાં આવી. જજ સાહેબ, પ્લીઝ. મિસ્ટર રાહુલ, તમને પણ પૂરો સમય મળશે. લેટ હર ફિનિશ. મિસિસ આશા, તમારી બ્રીફ જલ્દી પૂરી કરો. જી સર. ત્યારબાદ બાવરી ફર્સ્ટ PI ચૌધરી પાસે ગઈ. ત્યાં પણ એને અપમાનિત કરી, તુત્કારી અને કાઢી મૂકવામાં આવી. સર, 2 વર્ષ બાદ ન્યાયની આશાએ એણે ફરી આ કોર્ટમાં ગુહાર માંગી છે. મિસ્ટર રાહુલ, થેન્ક યુ જજ સાહેબ. સૌથી પહેલા તો મારા સન્માનીય વકીલ મેડમ આશાબેને જે કંઈ પણ વાર્તા કહી, વાર્તા નથી, હકીકત છે. શબ્દ બદલવામાં આવે સર. આશાજી, લેટ હિમ ફિનિશ, એમની વાત પૂરી થવા દો. જી સર. આ વાર્તા જ છે ને કે મારા ક્લાયન્ટે બળાત્કાર કર્યો છે. ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ના તો કોઈ ફરિયાદ કરી છે કે ના તો તેનું કોઈ અપમાન થયું છે. જજ સાહેબ, હકીકત તો એ છે કે મારા ક્લાયન્ટ મિસ્ટર એ ખૂબ જ ઉદાર દિલના માણસ છે. તે ગરીબોની સેવા કરે છે, એવી જ રીતે આ બાવરી દેવીને પણ મદદ કરતા હતા. પરંતુ જ્યારે મારા ક્લાયન્ટને ખબર પડી કે આ બાવરી દેવી એમને આપવામાં આવતી મદદનો દુરુપયોગ કરે છે ત્યારે એમણે મદદ કરવાનું બંધ કરી દીધું. અને એટલે જ આ બાવરી દેવીએ એક NGOની મદદ લઈ અને મારા ક્લાયન્ટ પર ખોટા આક્ષેપો કર્યા, એમને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો અને એમને બ્લેકમેલ કરવાની સાજિશ કરી. જજ સાહેબ, હું તો માનું છું કે આ કેસ અહીં જ બંધ કરી દેવો જોઈએ. ઉલટાનો આ બાવરી દેવી ઉપર કેસ ચલાવવો જોઈએ. મારા ક્લાયન્ટને બદનામ કર્યા તેથી એમના ઉપર બદનક્ષીનો દાવો કરવો જોઈએ અને બ્લેકમેલની સાજિશ માટે એમના પર ગુનો નોંધીને કેસ ચલાવવો જોઈએ. બાકી આ કેસમાં હવે કંઈ બાકી રહ્યું નથી. ધેટ્સ ઓલ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી, થેન્ક યુ સર. સર, મારા વકીલ મિત્રએ બહુ આસાનીથી કહી દીધું કે કેસ અહીંયા બંધ કરી દેવો જોઈએ, પણ
પણ બે વર્ષથી વગર ગુનાએ સજા ભોગવી રહેલી બાવરીને કોઈએ પૂછ્યું કે એના આત્મા પર શું વીતી રહી છે? એનો ગુનો માત્ર એટલો જ ને કે સ્ત્રી છે. આપણા પુરુષ પ્રધાન સભ્ય સમાજમાં સ્ત્રીને ભાગે માત્ર સજા જ હોય છે. ખેર, જવા દો એ વાતને. જો કોર્ટ આદેશ આપે તો આવતી મુદત સુધી આ કેસ સાથે સંકળાયેલા કેટલાક સાક્ષી હું રજૂ કરી શકું. સર, મારી આપને એક વિનંતી છે કે બળાત્કાર એક ગંભીર ગુનો છે અને આ કેસને ઓલરેડી 2 વર્ષ વીતી ગયા છે, માટે આ કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને એને લગતા બધા જ પેપર્સ હું અહીંયા રજૂ કરું છું. આદેશ છે મિસિસ ત્રિપાઠી, આ કેસની કાર્યવાહી હવે પછીની મુદત સુધી સ્થગિત કરવામાં આવે છે. આમાં જો કાચું કપાઈ ગયું ને તો તારી સાથે હું પણ બરબાદ થઈ જઈશ. ચિંતા ન કરો, કંઈ નહીં થાય. ઈ ભાઈ બોલ્યા કરશે ને આપણો વકીલ શાસ્ત્રી છે ને, ઈ વિરોધ કર્યા કરશે ને ઈમાં આપણે નિર્દોષ છૂટી જાહું. તમે ચિંતા કરો માં. ચિંતા તો થાય જ ને, તને બચાવવાના ચક્કરમાં હું ફસાઈ જઈશ. આ જોયું નહીં કોર્ટમાં આશા ત્રિપાઠીએ મારું પણ નામ લીધું. હા તો દેવા દો ને, ઈ ભાઈ પાસે પુરાવા કે સાક્ષી હોય તો ઈ કઈ કરશે ને. હોઈ જાઓ તમે તમારે. આટલા વર્ષની પોલીસની નોકરીમાં તમને અનુભવ તો હશે જ કે કોર્ટ માત્ર પુરાવા ને સાક્ષી ઉપર જાય છે, વાતો ઉપર નહીં. હોઈ જાઓ, હોઈ જાઓ તમે તમારે. રતન, 31મીની રાત્રે ઇન્સ્પેક્ટર બાવરીને મૂકવા આવ્યા ત્યારે તે શું જોયું? બુન, મેં તમને કીધું તો ખરું, પોલીસની ગાડી ગામમાં આવી એટલે હું હોફડી ફોફડી થઈને દોડી. મજા આવી ગઈ નહીં? હું કહે છે ઈચ્છા હો તો કાલે મળ. કાકડાની માફક જોઈ રહ્યા છો? માણાને ચક્કર ન આવે, ચક્કર આવે તો એટલે પડી ગઈ હતી. ઘરે મૂકવા આવ્યો તો હાલે હાલતી ના થાવ અંધાય, કામ ધંધો છે કે નહીં હાલતી ના થાવ હાલે. રિસ્પેક્ટેડ સર, શું આ પૂરતું નથી પુરાવા માટે? બાવરીના કપડા ફાટી ગયા હતા, એ રડતી હતી, શું આને પણ ખોટું ઠેરવવામાં આવશે? 100% ખોટું છે સાહેબ. મિસ્ટર રાહુલ શાસ્ત્રી, તમારે ઉલટ તપાસ લેવી છે? યસ ઓફકોર્સ સર, પ્લીઝ. રતન, તને બાવરીએ ત્યારે કહ્યું હતું એના પર બળાત્કાર કર્યો છે? પોઈન્ટ ટુ બી નોટેડ સર. અચ્છા રતન, તને ક્યારે ચક્કર આવે છે? ચક્કર? આ વાત સાથે કેસને કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે એટલે જ પૂછી રહ્યો છું જજ સાહેબ. રતન, જવાબ આપ, ક્યારે તને ચક્કર આવ્યા હતા? ચક્કર? હોવા. તને ચક્કર આવે ત્યારે તું ધીમે ધીમે ચાલતી કે દોડાદોડ કરતી? તેમાંથી. હા, હવે ધીમે ધીમે ચાલતા હોવ અને કાંટાની વળમાં પડી જાઓ તો કપડા ના ફાટી જાય? પણ માત્ર હા કે નામાં જવાબ આપ.
That's all, Jat Sahib. સાક્ષી પોતાની જુબાનીથી જ મારા ક્લાયન્ટને નિર્દોષ ઠેરવે છે. હકીકતમાં તો બાવરીને એ વખતે ચક્કર આવ્યા હતા અને જે વાત મારા ક્લાયન્ટે ગામની વચ્ચોવચ્ચ કહી હતી. એ વખતે બાવરીને ચક્કર આવ્યા હતા એટલે ધીમે ધીમે ચાલતી હતી અને કાંટાની વાડમાં પડી ગઈ હતી અને એટલે જ એના કપડાં ફાટી ગયા હતા અને પડવાનો માર વાગવાને કારણે રડતી હતી. અને આ રતનની જુબાનીથી ક્યાંય એવું પુરવાર થતું નથી કે મારા ક્લાયન્ટે બળાત્કાર કર્યો હોય. That's all just say. Order, order. Respected sir. મારા હવે પછીના સાક્ષી છે કોન્સ્ટેબલ જોશી. જો કોર્ટ આદેશ આપે તો એમને અહીંયા બોલાવવાની વિનંતી કરું. કોન્સ્ટેબલ જોશીને હાજર કરવામાં આવે. કોન્સ્ટેબલ જોશી, પહેલી તારીખે તમે પોલીસ સ્ટેશનમાં હાજર હતા? હા મેડમ. એ દિવસે બાવરી ફરિયાદ નોંધાવવા આવી હતી? હા મેડમ. પોઈન્ટ ટુ બી નોટેડ સર. બાવરી એ દિવસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગઈ હતી. હા તો જોશી, ત્યારે ત્યાં શું બન્યું હતું એ તમે કોર્ટને વિસ્તારપૂર્વક કહી શકશો? હા મેડમ. એ દિવસે હું ડ્યુટી ઉપર હતો. સાહેબે મને બૂમ પાડીને બોલાવ્યો અને જ્યારે હું ચેમ્બરમાં ગયો ત્યારે. જોશી! જી સર. આ ભાઈને અહીંથી ધક્કા મારીને બહાર કાઢો. ચાલ બેન. થેન્ક યુ મિસ્ટર જોશી. સર, આ વાત પરથી એક વાત એકદમ ક્લિયર થઈ જાય છે કે બાવરી એ દિવસે પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા ગઈ હતી અને ત્યારે ઇન્સ્પેક્ટર એને પૈસા આપીને આ વાત દબાવી દેવા કહ્યું અને જ્યારે બાવરી દેવી આ વાત સાથે સંમત ન થઈ ત્યારે ઇન્સ્પેક્ટર નફટાઈથી જોશીને કહ્યું કે આને ધક્કા મારીને બહાર કાઢી મૂકો. સર, આ તો ચોરી ઉપરથી સીના જોરી, બળાત્કાર કરી સ્ત્રીની ઇજ્જતને રૂપિયાના વજનથી દબાવી દેવાની હલકી કોશિશ કરી છે. મિસ્ટર, સમાજમાં ફરતા આવા હવસના પૂજારીને સંવિધાનમાં હોય એવી આકરામાં આકરી સજા થવી જોઈએ સર. વેરી નાઇસ જજ સાહેબ. મિસિસ આશા ત્રિપાઠી કાયદાવિદ કમ અને ભાવુક વધારે છે. એમનું માનવું છે કે આવું થયું હોય તો આવું જ હોય, પણ હકીકત કંઈક જુદી પણ હોઈ શકે છે. મિસ્ટર જોશી, હું જે કંઈ પણ કહું તેનો તમારે માત્ર હા કે નામાં જવાબ આપવાનો. પહેલી તારીખે તમે ડ્યુટી પર હતા? હા સર. શું સાહેબે તમને કહ્યું હતું કે અમને અહીંથી બહાર લઈ જાઓ? હા સર. સર, આ વાત ઓલરેડી કોર્ટ સામે રજૂ થઈ ચૂકી છે. મારા વકીલ મિત્ર શા માટે સમય પસાર કરી રહ્યા છે? જજ સાહેબ, હું સમય પસાર નથી કરી રહ્યો, સત્યનો પ્રસાર કરી રહ્યો છું. પરંતુ જો મારા આદરણીય મિત્ર આશાબેન મને સ્વતંત્રતા આપે તો. મિસિસ આશા ત્રિપાઠી, મિસ્ટર રાહુલ શાસ્ત્રીને એમનું કામ કરવા દો. થેન્ક યુ જજ સાહેબ. મિસ્ટર જોશી, તમે ચેમ્બરમાં ગયા ત્યારે તમે ત્યાં શું જોયું? સાહેબ, બાવરી અને સાહેબ ખૂબ ગુસ્સામાં હતા અને રૂપિયા રૂમમાં વેરાયેલા હતા. પોઈન્ટ ટુ બી નોટેડ જજ સાહેબ. બાવરી અને બંને ગુસ્સામાં હતા અને રૂપિયા વેરાયેલા હતા. મિસ્ટર જોશી, તમને શું લાગે છે કે ચેમ્બરમાં એ બંને વચ્ચે શું વાત થઈ હશે? સાહેબ, એની મને ક્યાંથી ખબર પડે? હું ક્યાં ચેમ્બરમાં હતો? પોઈન્ટ ટુ બી નોટેડ અગેન જજ સાહેબ. મિસ્ટર જોશી ચેમ્બરમાં નહોતા એટલે ચેમ્બરની અંદર શું ઘટના બની છે એની એમને જાણ નહોતી, જે સ્વાભાવિક છે. પરંતુ મારા ક્લાયન્ટ કે જે ચેમ્બરમાં હતા, મિસ્ટર એમની સાથે જે ઘટના ઘટી હતી તે કંઈક આવી હતી.